સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે હંગરીના સંત સ્તેફાનનું પર્વ ઉજવે છે. આજના સમયમાં આપણે દરેક જણ પૈસાને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ. પૈસા કમાવવા અને ભેગા કરવાની હોડમાં આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 19મા અધ્યાયના વચનો 23-30. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે. હું તમને ફરીથી કહું છું કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે. આ સાંભળીને તેમના શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો. તેઓ પૂછવા લાગ્યા, તો પછી ઉદ્ધાર કોણ પામશે? ઈસુએ તેમની ઉપર નજર ઠેરવી કહ્યું, માણસ માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે. ત્યારે પીતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ, એના બદલામાં અમને શું મળશે? ત્યારે ઈસુએ કહ્યું, હું તમને સાચું કહું છું કે નવસર્જન વખતે માનવ પુત્ર પોતાના વૈભવ ભર્યા સિંહાસન ઉપર બેસશે ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ 12 સિંહાસનો પર ઇસરાયલના 12 વંશોના શાસક તરીકે બેસશો. અને જેણે જેણે મારા નામને ખાતર ઘરબાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે, તેમને 100 ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે, અને છેલ્લા છે તે પહેલા થશે. અહીં ધનવાન માણસની મનોદશાનું વર્ણન કરવામાં આવ્યું છે. સોયનું નાખું એટલે જગાત નાખું. ભાર વહન કરી રહેલા તોતિંગ ઊંટને તેનો માલિક કર અથવા લગાન ભરશે એટલે તે બધા માલ સામાન સાથે પસાર થઈ શકશે, સ્થાન ગમન કરી શકશે. પણ માનવજાત, માનવને તો મૃત્યુ આવતા સઘળું છોડી જવું પડે છે. ઈશ્વરના દરબારના દ્વારે વેરો ભરીને સંપત્તિ સાથે શાશ્વત જીવનમાં પ્રવેશી શકાતું નથી. પાર્થિવ જીવનની મોહમાયા પાર્થિવ જગતમાં છોડવી જ પડે તો જ નૂતન જીવન પામી શકીએ. માણસ મન તો પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. જો તેના હાથની વાત હોત તો તે મૃત્યુને પણ ના પાડત, મને પહેલાં ભોગવી લેવા દે. પણ આ તો પ્રભુની સૃષ્ટિ, પ્રભુનું સંચાલન અને પ્રભુ દ્વારા ભેટ મળેલું જીવન. માલિક તે છે એટલે સઘળો હક તેનો છે, ધાર્યું ધણીનું થાય. માલિક પરમેશ્વર પોતે છે, આપણે તેના સેવકો છીએ એટલે તેના તરફથી મળેલ ફરજો સેવા કાર્ય મમત્વ રાખ્યા વગર નિભાવવાના છે. પૈસો એ જીવન ગુજારા માટેનો વ્યવહાર છે, પણ તેના માલિક બની જવું, પ્રભુને બાજુએ રાખી તેને મહત્વ આપવું તે વાજબી નથી. પ્રભુએ આપેલા કૃપાદાનોને ફરતા રાખવાના છે, સૌમાં વહેંચવાના છે, જેથી પ્રભુ ઝંખે છે તેવું સમાનતાનું શાંતિનું રાજ્ય ફેલાય, કોઈનામાં અહમ ન આવે કે કોઈનામાં અસંતોષ ના જાગે, સમભાવના કેળવાય. આ વાત માણસ માટે શક્ય નથી બની શકતી, કારણ છે સ્વાર્થવૃત્તિ. પણ સર્વસમર્થ ઈશ્વર માણસ માટે શક્ય બનાવી શકે છે. જે મહેનત કરે છે તેને રોજીનો અધિકાર છે. એ શાસ્ત્ર વચનાનુસાર પ્રભુ સઘળું પૂરું પાડે છે. શિષ્ય પીતર પોતાના સેવા કાર્ય ત્યાગના બદલામાં ફળની આશા વ્યક્ત કરે છે. પીતર સઘળા શિષ્યો વતી રજૂઆત કરે છે ત્યારે પ્રભુ ઈસુ
ખાતરીદાયક વચનો ઉચ્ચારે છે. નવા રાજ્યમાં પ્રભુ ઈસુના સિંહાસનની આસપાસ 12 સિંહાસનો પર શાસક તરીકે 12 શિષ્યોને બેસાડવાની બાહેધરી આપે છે. ખરેખર શિષ્યો દરિયા કિનારે માછીમારી કરતા કરતા પોતાનો આખો વ્યવસાય પરિવારને છોડીને ઈસુની પાછળ ચાલી નીકળ્યા. કોઈ જકાત નાકાની ફરજ છોડી ચાલી નીકળ્યું, ધન્ય છે આવા લોકોને. પ્રભુનો પોકાર સાંભળતા જ આહલેક જગાડીને ઝંઝાવાતમાં ઝંપલાવી દે છે. આવો આપણે આપણા આત્માના નાદને સાંભળતા શીખીએ, અનુસરતા શીખીએ, જીવનને જગાવતા શીખીએ, ઈશ્વરના રાજ્યને લાયક બનીએ.